सीहोर तालुकाना तमाम आरोग्य कर्मचारीओ अचोकस मुदतनी हड़ताल पर उतर्या छे। पूरा राज्यना आरोग्य कर्मचारीओ तेमना पड़तर प्रश्नोना निराकरण माटे सामूहिक हड़ताल पर उतर्या छे, जे अनुसंधाने गुजरात सरकार आरोग्य कर्मचारी महासंघ अने जिल्ला आरोग्यना आदेश अन्वये सीहोर तालुकाना तमाम आरोग्य कर्मचारीओ आ अचोकस मुदतनी हड़तालमां जोड़ाया छे, जेनो आजे छठो दिवस छे। આ બાબતે સરકાર તરફથી કોઈ પણ વાટાઘાટો કે મીટિંગો માટે અને આગેવાનોને મળવા માટે સમય ફાળવવામાં આવ્યો નથી। આ હડતાલને લઈને રાજ્યના તમામ ગામડાઓમાં આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ છે, જેમાં ખાસ કહેવામાં આવે તો સગર્ભા માતાની તપાસ અને તેની સંભાળ, બાળકોને રસીકરણ, ડિલિવરી, મેલેરિયા તાવ, ટીબી, પાણીજન્ય રોગચાળાનું સર્વેલન્સ, સાથોસાથ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ ફાર્માસિસ્ટ, જેથી કોઈ પણ વ્યક્તિ કે પટાવાળા દ્વારા જેને ખ્યાલ ન હોય તેઓ દ્વારા દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, તે ખરેખર ગંભીર બાબત ગણાય। અને આ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા જ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે તેવું પણ કહી શકાય। સાથોસાથ લેબોરેટરી ટેકનિશિયન પણ આ હડતાલમાં જોડાયા છે, તેના કારણે તમામ પ્રકારના રિપોર્ટની કામગીરી પણ સદંતર બંધ થઈ છે। હડતાલના કારણે ગરીબ દર્દીઓને મસ મોટા વાહન ભાડા ખર્ચીને પ્રાઇવેટ હોસ્પિટલમાં ન છૂટકે જવું પડે છે। અને ખૂબ મહત્વની બાબત તો એ છે કે હાલમાં ઝેરી રોગચાળા જેવા કે સ્વાઇન ફ્લુ, ઝાડા ઉલટી આ બહુ જ વધારે પ્રમાણમાં કેસો જોવા મળી રહ્યા છે અને તેની સારવારમાં પણ ખૂબ જ મોટી અસર જોવા મળી રહી છે। પરંતુ ઘોર નિંદ્રામાં રહેલ તંત્ર ક્યારે જાગશે તે તો જોવાનું રહ્યું। તમામ ગામડાઓમાં આ સેવા ઠપ થઈ ગઈ છે।